नमस्कार विद्यार्थी मित्रों, मुद्रालेख डिजिटल एजुकेशन में आपनु हार्दिक स्वागत छे। मित्रों, आज आप आ वीडियो लेक्चर नी अंदर धोरण 10 विषय सामाजिक विज्ञान एनो प्रकरण 4 एटले के भारतनो साहित्य वारसो आना विषय भणीशुं। तो मित्रों, आपणी पासे सवाल एवो आवे छे के प्राचीन समयना बौद्ध साहित्यनो परिचय आपो। तो के प्राचीन समयनी अंदर बौद्ध साहित्य जे रचायुं आ बौद्ध साहित्यनो परिचय आपणे भणवानो छे। आजे तमने टूंकमां अथवा तो 3-4 वाक्यना सवाल जवाबमां पूछाय छे। तो प्रारंभिक बौद्ध साहित्य, आपणुं प्रारंभिक एटले के आपणुं शरूआतनुं बौद्ध साहित्य ई पाली भाषामां, कई भाषामां? पाली भाषामां लखायुं हतुं। आ साहित्य 3 भागमां वेचायेलुं छे। केटला भागमां वेचायेलुं छे? 3। तो आ साहित्य 3 भागमां वेचायेलुं होवाथी एने बीजा नामे ओळखवामां आवशे, त्रिपिटक। त्रिपिटकना नामे ओळखवामां आवे। परीक्षामां एसक्यू पूछाय छे के बौद्ध पाली ભાષામાં લખાયેલા સાહિત્યને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ત્રિપિટક। તો એના ત્રણેય ભાગનો આપણે પરિચય મેળવીએ તો ત્રિપિટકના 3 ભાગ આ પ્રમાણે છે। એમાં પહેલો આવે છે સૂતપિટક, બીજો આવે છે વિનયપિટક અને ત્રીજો આવે છે અભિધમ્મપિટક। તો એમાં પહેલા આપણે સૂતપિટક જોઈએ। તો સૂતપિટકની અંદર મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો, તો કે ભગવાન બુદ્ધ અને એના અનુયાયીઓ, એના જે શિષ્યો હતા, એના જે ભક્તો હતા, એની વચ્ચે પોતાના ધર્મના ફેલાવવા માટે હું સંવાદ વાતચીતો થતી હતી, એના ધર્મ ઉપદેશો શું હતા, એનો ઉલ્લેખ સૂતપિટકમાં કરવામાં આવ્યો છે। ત્યારબાદ આવે છે વિનયપિટક। વિનયપિટકની અંદર બૌદ્ધ સંઘના નિયમો આપવામાં આવ્યા છે કે આપણા સંપ્રદાયની અંદર આપણે ધર્મ ભક્તિ કરવા માટે આપણે કયા કયા નીતિ નિયમોનું પાલન કરવું, આનો ઉલ્લેખ વિનયપિટકમાં કરવામાં આવ્યો છે। અને જ્યારે રાજા મિનેન્ડર, એટલે કે મિનેન્ડર નામનો રાજા હતો અને બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાની નાગસેન, આ બંને વચ્ચે જે કાંઈ આ બૌદ્ધ ધર્મના વિકાસ માટે, બૌદ્ધ ધર્મના પ્રચાર માટે જે સંવાદો થયા, એ સંવાદનો ગ્રંથ ગણાય છે। એટલા માટે એને મિલિંદ પન્હો તરીકે પણ ઓળખવામાં આવે છે। તો મિલિંદ પન્હો એ બૌદ્ધ સાહિત્યનો સૌથી મહત્વનો ગ્રંથ છે। તો અશ્વઘોષે બુદ્ધચરિત સંસ્કૃત ભાષાની અંદર સૌ પ્રથમ એની રચના કરી હતી। મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો। આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11-12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે। આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે। થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક।